અનલોક 4માં મંડપ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સરકારે કોઈ છૂટછાટો ના આપતા હવે મંડપ એસોસિએશને સરકાર સામે બોયે ચડાવી છે અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના આગમનના બે દિવસ પહેલા જ સરકારી અને રાજકીય કાર્યક્રમના બહિષ્કારની જાહેરાત કરતા ચકચાર મચી ગઈ છે। ગુજરાત મંડપ એસોસિએશનને કર્યો રાજકીય અને સરકારી કાર્યક્રમનો બહિષ્કાર। અનલોક 4માં સરકારે કોઈ જ છૂટછાટ ના આપતા લીધો નિર્ણય। ગુજરાત મંડપ એસોસિએશનની જાહેરાતથી રાજકીય ભૂકંપ। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સાબરકાંઠા મુલાકાતના બે દિવસ પહેલા જ ગુજરાત મંડપ એસોસિએશનને રાજકીય કાર્યક્રમના બહિષ્કારની જાહેરાત કરતા ચકચાર મચી ગઈ છે। કોરોનાને લઈને થયેલા લોકડાઉન બાદ અનલોક 1, 2, 3 અને 4ની જાહેરાતમાં મંડપ એસોસિએશનને કોઈ જ છૂટછાટો આપવામાં આવી નથી, જેને લઈને રોષે ભરાયેલા મંડપ એસોસિએશને મિટિંગ યોજીને આજે રાજકીય તેમજ સરકારી કાર્યક્રમોનો બહિષ્કારની જાહેરાત કરી દીધી છે। મંડપ એસોસિએશનની સાથે સંકળાયેલા લાખો લોકો છેક ફેબ્રુઆરીથી બેકારીનો સામનો કરી રહ્યા છે, તો લોકોને હાલમાં ખાવાના પણ ફાંફા પડી ગયા છે, ત્યારે એ લોકોની મુશ્કેલીઓ અંગે અને મંડપ વ્યવસાયને અનલોકમાં છૂટછાટ મળે એ માટે મંડપ એસોસિએશને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત ભાજપના નેતાઓને રજૂઆત કરેલી, પણ કોઈ જ નિરાકરણ ન આવતા અને છૂટછાટો ન મળતા આ નિર્ણય લેવાયો છે અને યુથ કોંગ્રેસે પણ આ નિર્ણયને આવકાર્યો છે। હાલમાં મંડપ એસોસિએશનના ગુજરાત પ્રમુખ આ નિર્ણય લેતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં સન્નાટો સવાઈ ગયો છે, તો સામે સી આર પાટીલના કાર્યક્રમ પૂર્વે જ આની જાહેરાત થતાં ભાજપમાં પણ સોપો પડી ગયો છે। સુહાગ પટેલ, ZS TV, હિંમતનગર। અત્યારે અમે પહેલાં અમે ગુજરાત મંડપ એસોસિએશન દિલ્હી નીતિનભાઈ પટેલ સાહેબને ગુજરાતમાં અને બધી જગ્યાએ અમે અમારી રજૂઆત કરેલ કે ભાઈ બધા ધંધા ચાલુ થયા છે, બસો અડધી કેપેસિટીમાં ચાલુ થાય, સિનેમા અડધી કેપેસિટીમાં ચાલુ થાય, રાજકીય રેલીઓ થાય, તો અત્યારે અમારો ધંધો પણ એમ કે અડધી કેપેસિટીમાં ચાલુ કરવો જોઈએ। 6 મહિનાથી મંડપને લગતા તમામ ધંધાવાળા બેકાર બેઠા છે। અમારી માગણી એ છે કે ભાઈ મંડપનો ધંધો ચાલુ થાય તો આમાંથી કેટલાય માણસો બેકાર અત્યારે બેઠા છે, એમની રોજીરોટી ચાલુ થાય। એટલે અત્યારે હાલ પૂરતો અમે એવું નક્કી કર્યું છે કે સાબરકાંઠા જિલ્લામાં રાજકીય કોઈ પણ રાજકીય પક્ષના એવું નહીં કે BJP ના કે પાટીલ સાહેબના, બધા રાજકીય પ્રોગ્રામનો અત્યારે કોઈએ કામ કરવું નહીં, અને એના માટે આપણે સરકારને ફરીથી રજૂઆત કરવી। અત્યાર સુધી અમે 3-3 વખત રજૂઆત કરી ચૂક્યા છીએ, કેટલા પણ ઈમેલ કર્યા છે, PM સાહેબને કર્યા, CM સાહેબને કર્યા, મોદી સાહેબને, પછી આમાં નીતિનભાઈને કરેલા છે, પણ એનો કોઈ પ્રત્યુત્તર મળતો નથી। આના હિસાબે કેટલા માણસો અમારા અત્યારે ફ્રી રખડે છે, નવરા છે, ઉપરથી દેવું વધતું જાય છે ખર્ચ માટે। આજરોજ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે સાબરકાંઠા મંડપ એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં આજથી મંડપ બાંધવાની ટોટલી પ્રક્રિયા સરકારી હોય કે પોલિટિકલ એ બંધ કરવાની એમને જાણકારી આપેલી છે, એ મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે। એ વાત સરાહનીય છે, એમની વાત સાચી છે કે સાબરકાંઠામાં નાના મોટા મંડપવાળા 1100 જેવા મંડપ છે, એવા 1100 મંડપવાળા છે, જો આપણે એક મંડપવાળા 5-1 માણસ ગણીએ તો એવરેજ 5500 માણસ જાય, એ 5500 માણસની આજીવિકા આમાંથી મંડપ એસોસિએશનમાંથી ચાલે છે, તો જે છેલ્લા 6 મહિનાથી બંધ છે એની સાથે સાથે ફુલહારવાળા પણ 2 દિવસનું કંઈ બંધ આપવાના છે આજથી, અને ફુગ્ગાવાળા એ પણ બંધ આપવાના છે, એની યોગ્ય વાત છે, અને સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ તરફથી અને જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે હું એને સમર્થન આપું છું, અને આગામી દિવસમાં એવું કંઈ લાગશે તો યુથ કોંગ્રેસ મોટો પ્રોગ્રામ પણ કરશે।